સૌરાષ્ટ્રમાં ચોમાસું જોરદાર જામ્યું છે ગૌંડલ અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો ગ્રામ્ય વિસ્તારોમાં દોઢથી લઈને અઢી ઇંચ સુધીનો વરસાદ વરસ્યો વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની વાત કરીએ તો વાસાવડ રાવણા પાટખીલોરી દેરડી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દોઢથી અઢી ઇંચ વાવણી વરસાદ થયો દેરડી કુંભાજીના કેટલાક સીમ્ય વિસ્તારોમાં ખેતરો પાણી પાણી થયા જેના આ દ્રશ્યો પણ સામે આવ્યા વાત કરીએ આ તરફ દ્વારકાની તો દ્વારકામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે કેટલાક વિસ્તારોમાં વીજળી ગોલ થઈ રાત્રિના ત્રણ વાગ્યાથી યાત્રાધામ દ્વારકામાં ધીમીધારે વરસાદ શરૂ છે દ્વારકા શહેરમાં ધીમીધારે વરસાદ શરૂ થતાં દ્વારકા શહેરના રોડ રસ્તા પણ ભીના થયા ખંભાડિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે ખંભાળિયા પંથકમાં છ કલાકની અંદર નવ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે તાલુકાના વડત્રા ગામે ફુલકુ નદી બે કાંઠે વહેતી થઈ છે વડત્રાના વાડી વિસ્તારના માર્ગો પર પણ વરસાદી પાણીના તીવ્ર વહેણ જોવા મળ્યા ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાયા છે મોટા સમાચાર શહેર ભાજપ પ્રમુખની વિવાદાસ્પદ સૂચના સામે આવી છે ચૂંટાયેલા સભ્યોને વિવાદાસ્પદ સૂચના આપી છે મત નથી આપ્યા ત્યાં તેના કામ ન કરવાની સૂચના આપી છે વોટ નથી મળતા ત્યાં ગ્રાન્ટ કે કોટા જોઈએ નહીં આ સૂચના આપી છે ત્રણ ચૂંટણીમાં જે વિસ્તારમાંથી મત મળ્યા નથી ત્યાં વિકાસના કામો ન કરવા જોઈએ વોટ નથી મળતા ત્યાં ગ્રાન્ટ કે કોટા ફાળવવો જોઈએ નહીં સરકાર નિયમો બનાવે પણ આપણે લોકોની સાથે રહેવાનું છે વિજય શાહે આ નિવેદન આપ્યું સાંસદના સન્માન સમારોહ કાર્યક્રમમાં ચૂંટાયેલા સભ્યોને સંબોધીને આ સૂચના આપતા અનેક તર્ક વિતર્કો ઉભા થઈ રહ્યા છે વિસ્તારમાં કામ કરીને આપણા ઘોડવારી આપણા બજેટના પૈસા ન વપરાય કે જે વિસ્તારમાંથી છેલ્લા પાંચ વર્ષથી દસ વર્ષથી પંદર વર્ષથી પણ મત મળતા નથી અને જે લોકો ખોબલે ખોબલે મત આપે છે એવા વિસ્તારને આપણે બાજુ પર રાખીએ એ લોકોને સુવિધા માટેના કામો ન થાય ત્યારે મને લાગે છે કે આપણે પણ હવે વિચાર કરવાનો સમય આવી ગયો આ વિવાદાસ્પદ નિવેદનથી આ વિવાદાસ્પદ સૂચનાથી અનેક થઈ રહ્યા છે શહેર ભાજપ પ્રમુખને વિવાદાસ્પદ સૂચના વડોદરાથી ઘટનાના દ્રશ્યો ચૂંટાયેલા સભ્યોને વિવાદાસ્પદ સૂચના આપી કે જ્યાંથી મત મળ્યા ત્યાં જ વિકાસના કામો થાય જ્યાંથી મત નથી મળતા ત્યાં વિકાસના કામ ન કરવા જોઈએ આ વિવાદાસ્પદ સૂચનાથી

કે જ્યાંથી ખુબલે ને ખુબલે મત મળે ત્યાં વધુ વિકાસના કામો થવા જોઈએ જ્યાંથી પાંચ દસ વર્ષથી મત નથી મળતા ત્યાં વિકાસના કામો કરતા પહેલા આપણે એકવાર વિચાર કરવો જોઈએ આ ભાજપ શહેર પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે ત્યારે આ ઘટનાના દ્રશ્યોથી આ વિડિયોથી આ સૂચનાથી અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે આવી રહ્યા છે આજે ભાજપના સાંસદોની બેઠક મળવાની છે ગાંધીનગરમાં સવારે અગિયારથી બપોરના બે દરમિયાન આ બેઠક યોજાશે સામાજિક રાજકીય અને વર્તમાન સ્થિતિ ઉપર સમીક્ષા કરવામાં આવશે ચૂંટણી સમીકરણો અંગે પણ મંથન કરવામાં આવશે મહત્વના સમાચાર આવી રહ્યા છે ગાંધીનગરથી ગાંધીનગરમાં આજે ભાજપના સાંસદોની બેઠક મળવાની છે ગાંધીનગરમાં સવારે અગિયાર વાગ્યાથી લઈને બપોરના બે વાગ્યા સુધી આ બેઠક યોજાવાનું આયોજન છે સામાજિક રાજકીય અને વર્તમાન સ્થિતિ ઉપર સમીક્ષા કરવામાં આવશે તેની સાથે ચૂંટણી સમીકરણો અંગે પણ મંથન આ બેઠકમાં થશે સાથે આવનારા સમયમાં યોગ્ય પગલાં યોગ્ય નિર્ણયો કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાને લઈને પણ આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે સાથે જ ચોમાસું નજીક છે તેને લઈને પણ મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા થઈ શકે છે ગાંધીનગરમાં આજે આ બેઠકનું આયોજન છે સાંસદો તમામ હાજર રહેવાના છે આ બેઠકમાં અગિયાર વાગ્યાથી આ બેઠકની શરૂઆત થવાની છે જે લગભગ બે વાગ્યા સુધી આ બેઠક ચાલવાની છે સંવાદદાતા ગૌતમ અમારી સાથે અહીંયા જોડાઈ ચૂક્યા છે ગૌતમ મહત્વની બેઠક છે તમામ સાંસદોની આજે ગાંધીનગરમાં કયા કયા મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ શકે છે આ બેઠકમાં હતી તેમાં આજે ચૂંટાયેલા સાંસદો જે છે તેમની એક મહત્વની બેઠક ભારતીય જનતા પાર્ટીની મુખ્યમંત્રી નિવાસ સ્થાને મળવાની છે જેમાં ગુજરાતમાંથી જે ચૂંટાયેલા પચીસે પચીસ સાંસદો જે છે તેમની હાજરીમાં આજે બેઠક જે છે તે યોજાવાની છે સંગઠનના હોદ્દેદારો પણ આ બેઠકની અંદર હાજરી આપવાના છે સાથે સાથે મુખ્યમંત્રી પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહેવાના છે મહત્વનું છે કે જયારે ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને ચૂંટણી બાદ હવે વિવિધ બેઠકો આધારે સમીક્ષા જે છે તે થવાની છે જેમાં રાજકીય સમીક્ષા જે છે આ ત્યાં બેઠકની અંદર યોજાશે સાથે સામાજિક સમરસતા સાથે સાથે સામાજિક જે પ્રશ્નો જે છે ક્યાં ઉદભવ્યા હતા તે મુદ્દે પણ આ બેઠકની અંદર ચર્ચા થાય તે પ્રકારની પણ બાબતો સામે આવી રહી છે આમ રાજકીય સામાજિક સહિતના જે મુદ્દાઓ જે છે ત્યાં બેઠકની અંદર ચર્ચા છે સાથે સાથે જે જીત થઈ છે જીતની ખુશી પણ વ્યક્ત કરવામાં આવશે મહત્વનું છે છે ત્યારે સુરત ના જૈન સમાજના લોકો કલેક્ટર કચેરી ભેગા થયા બસો થી ત્રણસો જૈન સમાજના આગેવાનો કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા કલેક્ટર કચેરી ખાતે પોલીસ નો બંદોબસ્ત પણ જોવા મળ્યો રાત્રિના સમયે શરૂ થયેલું આ વિરોધ હજી પણ યથાવત હવાનું કેટલાક દ્રશ્યોમાં સામે આવી રહ્યું છે કલેક્ટરે કચેરી ખાતે કલેક્ટર કચેરી ખાતે હાલ આ સમાજ ધરણા પર ઉતર્યો છે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે અને તપાસ કરી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે અને આ જ મુદ્દે માહિતી મેળવીશું સંવાદદાતા કેતન મારી સાથે સીધા અહીંયા જોડાયા છે કેતન જે આ ઘટના સામે આવી છે જય સમાજના લોકો હાલ શું કહી રહ્યા છે અને કયા એવા તત્વો હતા કે જેને મૂર્તિઓને ખંડિત કરવાનું કામ કર્યું છે જે પાવાગઢ ખાતે જે પૌરાણિક જૈન સમાજનું સમુદાયનું જે મંદિર હતું મંદિરની અંદર રાખવામાં આવેલી મૂર્તિઓને ખંડિત કરવામાં આવી હતી દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ છે કે ગઈકાલે રાત્રિ સમયકાળ દરમિયાનથી જ આ જૈન સમાજની અંદર એક વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે ને શાંતિપૂર્ણ માહોલની અંદર વિરોધ કરવામાં આવી રહ્યો છે જૈન સમાજના અગ્રગણીઓ તેમજ જૈન સમાજના મહારાજ સ્વામીઓ મધ્યરાત્રિથી કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે અને ખાસ કરીને રાત્રિના સમય દરમિયાન આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું અને આવેદનપત્ર આપીને

ચલિત ઉચ્ચલિતને ઉખાડી દેવામાં આવી ફેંકી દેવામાં આવી કચરાની જેમ ફેંકવામાં આવી ટુકડે ટુકડા કરી દેવામાં આવ્યા આપ જોઈ શકો છો આ મહામહિમ જૈન તીર્થંકર આ રીતે બિરાજમાન હતા આ પહેલાંનું છે અને આ આજની દશા છે અમારી માંગણી એટલી છે ગુનાખોર તત્વોને કડકમાં કડક સજા થાય નંબર બે મહામહિમ જૈન તીર્થંકરોને એમની ગરિમાને ગૌરવની સાથે પુનઃ એ જગ્યાએ પ્રતિષ્ઠિત કરવામાં આવે એ જગ્યાએ સન્માન અને સલામતીની વ્યવસ્થા એ જગ્યાએ પૂજા અર્ચનાની વ્યવસ્થા એ જૈન સમાજને સોંપવામાં આવે પરાપૂર્વથી અમારી ધરોહર રહી છે અને અમે ક્યાંય નડતા નથી ક્યાંય વચ્ચે આવે એમ નથી માત્ર દ્વેષ ભાવથી આટલું હિચકારું કૃત્ય આનાથી અમારી લાગણી ઘણી દુભાઈ છે જ્યાં સુધી રિઝલ્ટ ના આવે ત્યાં સુધી અમારે અહીંયાથી ઊભા થવું નથી ગૃહમંત્રીએ રજૂઆત કરી છે એમને પણ રજૂઆત કરેલી છે અને એ પણ પ્રયાસ કરી રહ્યા છે અમારી અડગ માંગ આટલી જ છે કે ગમે તેવું પદ હોય ગમે તેવું કદ હોય જો ભારતની અંદર ન્યાયતંત્ર સાબુત હોય તો આ કૃત્ય બદલ એમને સજા થવી જ જોઈએ અને જૈન સમાજ જે આટલી દેશ સેવા કર્યા પછી હજાર વર્ષનો ઇતિહાસ તમે જોઈ લો એમનું જે યોગદાન છે એમનું જે પરાપૂર્વથી યોગદાન ગુજરાતમાં રાજ્યની સ્થાપના માટેનું યોગદાન આગળ વધીને એમનું જે યોગદાન દેશના આઝાદીના ઇતિહાસની અંદર છે આજે પણ ભારતના કોઈ પણ ખૂણે કોઈ આપત્તિ આવે પહેલાં દોડનારા જૈનો હોય છે એમને કોઈ બીજા લાભ નથી જોઈતા બેનિફિટ નથી જોઈતા અમે આપવાવાળા છીએ અને અમારે ન્યાય માટે આ રીતે વારંવાર રસ્તા પર આવવું પડે આ હરગીસ ચાલી ના શકે આ માત્ર અમારું અપમાન નથી આ દેશના ન્યાયતંત્રનું પણ અપમાન છે ભારતીય સંસ્કૃતિનું પણ અપમાન છે આની સામે જલ્દીથી કડકમાં કડક પગલા લેવાવા જોઈએ કયા જે ત્યાં વહીવટ કરે છે એમના તરફથી એવી રજૂઆત હાલ કરવામાં આવી છે કે જૈન અગ્રણીના કહેવાથી આ રીતે મૂર્તિઓની સાથે અપમાનજનક અને તોડફોડજનક એવો વ્યવહાર કરવામાં આવ્યો છે જે બિલકુલ ગળે ઉતરે એવો નથી જેના કોઈ પુરાવા નથી જેના કોઈ એવા નામ નથી અને આવા જવાબથી અમારા આઘાત ઓર વધી ગયા છે તો આટલા જૈન સમાજના મહારાજ સ્વામી જૈન સમાજના અગ્રગણ્યા પણ આપણી સાથે જોડાયા છે એમની સાથે હું વાત કરીશું પાવાગઢની અંદર મૂર્તિ ખંડિત થઈ છે શું કહેશો વિરોધ પ્રદર્શન જૈન સમાજ દ્વારા તમામે તમામ આચાર્ય ભગવંતો મુનિ ભગવંતો અને શરદના તમામ સંઘો બિરાજમાન છે કરીને આઠસો વર્ષથી પણ જૂનું જૈન શાસનનું અલંકિત અને અલંકારિક થાય એવું અદ્ભુત પાવાગઢ મહાતીર્થની અંદર કોઈક અનિષ્ટ તત્વોએ તારક પરમાત્માને અને પગથિયાને અને આજુબાજુને નષ્ટ કરવાનું જે ભયાનક કૃત્ય કર્યું છે રાજ્યના મુખ્યમંત્રી રાજ્યના ગૃહમંત્રી આમાંથી જો સત્વરે પગલાં લેશે નહીં તો દેશના વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ક્યાં તો રાષ્ટ્રપતિને પણ આની જાણ કરવામાં આવશે આ જૈન શાસનના ભયાનક કૃત્યને કોઈ પણ હિસાબે ન્યાય તપાસ થઈ અને તમામે તમામ અનિષ્ટ તત્વોને નાબૂદ કરવા માટે સત્વરે ન્યાય આપવા માટે જૈન સમાજ સત્વરે ઊભો છે ઇતિહાસના સુવર્ણ અક્ષરે તમે ખોલીને જોશો તો સમગ્ર જૈનો ભારતની અંદર અગત્યની ભૂમિકા ભજવી રહ્યું છે આના માટે જ રાષ્ટ્રપતિ દેશના વડાપ્રધાન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને હાથ જોડીને નિવેદન કરું છું કે જૈન શાસનનું નું આવું અદભુત તીર્થ બચાવવા માટેની તમને અમે ખાસ વિનંતી કરીએ છીએ અને આનો સત્વરે પગલા લેજો સમગ્ર આચાર્ય ભગવંતો મુનિ ભગવંતો અને સંઘો અત્યારે અહીંયા જે રીતનું આ કૃત્ય કરવામાં આવ્યું છે જૈન સમાજ અત્યારે પોતાની માંગ સાથે અડગ છે શું કેવું છે આ ઘટના લઈને આપનું શબ્દ કોઈ કૃત્ય શબ્દ નથી આ એક સમજ છે અમારા ત્યાં આ અમારા એક જૂના પગથિયા હતા મંદિર માવાના એ મંદિરના પગથિયા ઉપર પગથિ ચડીએ ત્યાં પાંચ સાત આવી કોઈ મૂર્તિ હતી જેની અમારે ઘણા વખત પેલા ચર્ચા થઈ હતી વાત સાચી છે બનાવ્યા એટલે જગ્યા ડેડ થઈ ગઈ એનો કોઈ ઉપયોગ નતો અને ત્યાં ગંદકી પણ થતી ઘણા વખત પેલા એમને કીધું હતું કે તમે તમારે જોઈતી હોય તો લઈ જાઓ અને હમણાં થોડા દિવસ પહેલા એમના આવીને કીધું અમારા મેનેજર ને કે આ મૂર્તિ અમારે કઢાઈ રાખજો તમે કારણ કે તમારા મંદિરના કારીગરો છે અત્યારે એ લોકો સારી રીતે કાઢી શકશે એટલે અમે એમના કહેવાથી જ કાઢી અને બાજુમાં મૂકીને એમને જણાવ્યું કે તમારી મૂર્તિઓ અમે કાઢી રાખી છે તમે લઈ જજો પરંતુ સમાવ એ નથી થયું અને એમની ઈચ્છા છે કે ના અમારે આવી કાઢવી નથી

અને પ્રોફેશનલ માણસે જ કાઢેલી છે કોઈ ગમે તે માણસે કાઢેલી પ્રોફેશનલ માણસે કાઢેલી હોય તો આજે તસવીરો સામે આવે છે કે આટલું બધું તોડફોડ થયું છે એ તોડફોડ ના કહેવાય બેન એને અમે ત્યાંથી કાઢી છે જગ્યા નાની હોય એટલે બધી અત્યારે એ રીતે કોઠવી હોય પછી ત્યારે એને લઈ જવાની ત્યારે એને નીચે પગથિયામાંથી નીચે ઉતારી આપે એ લોકો લઈ જઈ શકે એવી ધારણા હતી પરંતુ જે ભાઈ છે એમણે કીધું કે ના અમારે નથી લઈ જવી

એનું એનું પર ધ્યાન આપવું જોઈએ એ પથ્થર નબળો કારીગર ને પૂછ્યું કે આ મૂર્તિ કેમ થઈ મને કઈ સાહેબ આ મૂર્તિ છે ને એનો પથ્થર બહુ જ નબળો હતો માટે સેજ ધક્કો લાગ્યો અને ખંડિત થઈ છે એના માટે એને પણ નુકસાન મને પણ છે આ મૂર્તિઓ આ રીતે પડેલી હતી પૂજાતી પણ નથી પણ અહિયાં તો જે મહારાજ સાહેબ ના નિવેદન આવે છે તો એવું કે છે કે આ મૂર્તિઓ પૂજાતી હતી બંને બંને એમના નિવેદન એમના હશે મેં વર્ષોથી નથી જોયું ત્યાં કોઈને પૂજા કરતા મેઘ તાળું મારી દીધેલું છે ત્યાંથી કોઈ અવરજવર પણ નથી અને વંચિત થાય છે તો કઈ રીતે મને ખબર નથી એમણે માગીને અમે તો કાઢી આપી છે અને વિવાદ ઉભો પરવાનગી વગર અંદર કઈ ના થાય તમે એવું કહો કે મને ખબર પણ મને કીધું ને એમના માણસ જે કિરણભાઈ અમારા મેનેજર ના મળી ગયા ને એમણે કીધું કે મામા આવે અશોક ભાઈ આવે એટલે એમને કહેજો અમને તાળી આપે એટલે અમે લઈ જઈશું માટે કાઢવામાં આવી છે હો અશોકભાઈ નમસ્તે બેન જય માતાજી અશોકભાઈ ટ્રસ્ટી જે પાવાગઢ મંદિરના છે તેઓનું નિવેદન છે કે આ મૂર્તિઓ અમને કાઢવાનું કહેવામાં આવ્યું હતું અને એક બીજી બાજુ જૈન સમાજના જે મહારાજ સાહેબ છે જે અગ્રણીઓ છે તેઓ એવું કહી રહ્યા છે કે આ મૂર્તિ વર્ષોથી ત્યાં સ્થાપિત હતી પૂજાતી હતી આ મૂર્તિઓ કઈ રીતે આને ખંડિત કરવામાં આવી બહાર કાઢવામાં આવી તેની કોઈ જાણ નથી એટલે આવા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવે બંનેના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે એક બાજુ ટ્રસ્ટી કહી રહ્યા છે કે આ મૂર્તિઓને અમને હટાવવાની વાત કહેવામાં આવી હતી આ મૂર્તિઓ અમે લઈ જઈશું એવી વાત કરવામાં આવી હતી અને બીજી બાજુ જૈન સમાજના જે મહારાજ સાહેબ અગ્રણીઓના નિવેદન આવ્યા છે બે બાળકીઓ સ્વિમિંગ પુલમાં ડૂબી ગઈ નેપાળી પરિવારની બે દીકરીઓના મોત થયા છે રૈયા ગામ નજીક આવેલા શિલ્પ ઓનેક્સ નામની જે બિલ્ડિંગ છે ત્યાં આવેલા સ્વિમિંગ પુલમાં ડૂબી જવાના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે બંને બાળકીઓ ત્રણ ત્રણ વર્ષની હોવાનું સામે આવ્યું છે થોડા મહિના અગાઉ જ નેપાળી પરિવારના પુત્રનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાના કારણે મોત થયું હતું ત્યારે આ બે બાળકીઓના મોતને લઈને ઘણા સવાલો પણ ઉભા થઈ રહ્યા છે તમામ માતા પિતા માટે લાલબત્તી સમાન આ કિસ્સો સામે આવ્યો છે બે બાળકીઓ સ્વિમિંગ પુલમાં પડતા તેઓનું મોત થયું છે ડૂબી જવાથી પહેલા પણ નેપાળી પરિવારના રીતે સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી મોત થયું હતું ત્યારે આ બે બાળકીઓના મોતથી ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે કઈ રીતે તેઓ સ્વિમિંગ પુલમાં ગઈ તેઓની સાથે તેઓના ગાર્ડન માતા પિતા હતા કે કેમ તેને લઈને પણ ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે હાલ આ બે બાળકીઓ જેની તસવીર આપણે બતાવી રહ્યા છે ત્રણ ત્રણ વર્ષની આ બે બાળકી છે નેપાળી પરિવારની આ બે બાળકી છે અને જેનું સ્વિમિંગ પૂલમાં પડી જવાથી મોત થયું છે તમામ માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે થોડી પણ નજર ચૂક એ તમારા બાળકો માટે જોખમી સાબિત થઈ શકે છે આવો જે કિસ્સો રાજકોટથી જ સામે આવ્યો બે બાળકીઓ સ્વિમિંગ પૂલમાં ડૂબી ગઈ આ બંને બાળકીઓની તસવીરો પણ આપણે બતાવી રહ્યા છે અગાઉ પણ નેપાળી પરિવારના પુત્રનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાના કારણે મોત થયું હતું આ ઘટના સામે આવી છે રાજકોટથી જે ચોંકાવનારી ઘટના છે તમામ માતા પિતા માટે રાજકોટથી આ તસવીરો આવી રહી છે સામે જ્યાં આ બે બાળકીઓનું નેપાળી બે બાળકી છે નેપાળી પરિવારની આ બે દીકરીઓ છે ત્રણ ત્રણ વર્ષની તેઓની ઉંમર છે અને તેઓનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે

યુનિવર્સિટી રોડ ઉપરથી સામે આવ્યો છે સૌપ્રથમ આપણે હું આ મારી પાછળના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું જોઈ શકાય છે કે આ એ જ સ્વિમિંગ પુલ છે કે જ્યાં ગઈકાલે રાત્રિના દસ વાગ્યાના આસપાસ નેપાળી પરિવારની જે બે જેટલી પુત્રીઓ છે આ બંને પુત્રીઓ આ સ્વિમિંગ પુલમાં ડૂબી જવાના કારણે છે તે તેમના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે ખાસ કરીને આ બનાવ સ્થળની વાત કરીએ તો રૈયા ગામ નજીક જે શિલ્પન ઓનિક્સ આવેલું છે આ સિમ્પલ ઓનિક્સના જે નામની આ જે બિલ્ડિંગ છે તેના સ્વિમિંગ પુલમાં પડી જવા જેના કારણે બંને દીકરીઓના મૃત્યુ છે તે નિપજ્યા છે પ્રકૃતિ ગોકુલ ચાંદ અને મેનુકા પ્રકાશ સિંઘ નામની આ બાળકીઓના મૃત્યુ થયા હોવાનું છે તે સામે આવ્યું છે બંને બાળકીઓ છે તેલા ત્રણ ત્રણ વર્ષની હોવાનું છે તે સામે આવ્યું છે આ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે અહીંના રહેવાસીઓએ સ્વિમિંગ પુલની ફરતે એક આડશ પણ બનાવવાનો પ્રયત્ન છે તે કરવામાં આવ્યો છે સ્વિમિંગ પુલનો દરવાજો છે તે પણ બંધ રાખવામાં આવ્યો છે તેમ છતાં કહી શકાય કે આ પ્રકારનો બનાવ છે તે અહીં બનવા પામ્યો છે અને બંને જે દીકરીઓ છે તેમના પોસ્ટમોર્ટમની જે પ્રક્રિયા છે તે પૂર્ણ કરી લેવામાં આવી છે અને બંને દીકરીઓની જે ખાસ કરીને લાશ છે તે તેમના પરિવારજનોને પણ સોંપવામાં આવી છે બિલકુલ અંકિત આ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે જો આટલી બધી અહીંયા તકેદારી રાખવામાં આવી જ છે સ્વિમિંગ પુલ બહાર તો કઈ રીતે આ બે બાળકીઓ અંદર ગઈ અને પડી ગઈ તે બાદ તેના માતા પિતા ક્યાં હતા તેને બચાવવાની કોશિશ આસપાસ લોકો ઉપસ્થિત હતા કે કેમ તેને લઈને પણ સવાલ ઊભા થઈ રહ્યા છે ચોક્કસ સૌપ્રથમ તો હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ બિલ્ડિંગ છે જોઈ શકાય છે કે અહીંયા બસ્સોથી વધુ જે ફ્લેટ ધારકો છે તે રહેતા હોવાનું છે તે સામે આવ્યું છે ગઈકાલે જ્યારે આ બનાવ બન્યો ત્યારે નવ વાગ્યે આ જે નેપાળી પરિવાર છે તે પોતાની રૂમની અંદર હતો અને જમ્યા બાદ આ જે પરિવારની જે બંને બાળકીઓ છે તે પોતાના જે સાયકલ છે તે ચલાવવાનું કહીને પોતાના ઘરની બહાર નીકળી હતી જોકે એક કલાકથી પણ વધુનો સમય થતાં દીકરીઓ છે તે ઘરે પરત ન ફરતા તેમના માતા પિતાને લાગ્યું હતું કે આ દીકરીઓ કઈ જગ્યાએ ગઈ હશે તેના કારણે તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી જ્યારે પરિવારે શોધખોળ હાથ ધરી ત્યારે તેમના હાથે આ જે સ્વિમિંગ પુલ છે તેની અંદરથી આજે બંને દીકરીઓની જે લાશ છે તે તરતી જોવા મળી હતી અને તેના જ કારણે એકસો આઠને પણ જાણ કરવામાં આવી હતી અને એકસો આઠના માધ્યમથી આ બંને દીકરીઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા તેમને મરણ ગયેલ છે તે જાહેર કરવામાં આવી હતી કેમેરામેન પણ અત્યારે દ્રશ્યો બતાવી રહ્યા છે કે કઈ રીતે સ્વિમિંગ પુલની આડશે બાંધવામાં આવી છે અને તેમ છતાં આ જે દીકરીઓ છે તે આ બંને બાજુના ગેટ છે આ બંને બાજુના ગેટમાંથી નીકળીને આ દીકરીઓ છે તે અંદર આવી પહોંચી હતી અને તેના જ કારણે તેમના ડૂબી જવાના કારણે મૃત્યુ નિપજ્યા હોવાની ઘટના છે તે ખાસ કરીને સામે આવી છે હેતવી અંગે આભાર માહિતી બદલ રાજકોટ થી આજે કિસ્સો સામે આવ્યો છે તમામ માતા પિતા માટે લાલબત્તી સમાના કિસ્સો છે